પાણપુર વિસ્તારમાં વધુ એક દારુલ મદીના ઇંગ્લિશ સ્કૂલનો પ્રારંભ થતા લોકોમાં ખુશીનો માહોલ. હિંમતનગરને અડીને આવેલ સૌગઢ પાણપુર વિસ્તારમાં દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. એમ સમજો કે આ વિસ્તાર એજ્યુકેશન હબ બનવા જઈ રહ્યું છે. આ વિસ્તારમાં કેટલીક પ્રસિદ્ધ સ્કૂલો પણ આવેલી છે, જેમ કે સેન્ટ્રલ સ્કૂલ, સેન્ટ ઝેવિયર સ્કૂલ, પઠિયાર આમિના આદર્શ રૂમી તેમજ દારુલ અરકાન ઇંગ્લિશ સ્કૂલ પણ આવેલી છે. તેમાં આજરોજ વધુ એક ઇંગ્લિશ સ્કૂલનું આધુનિક સગવડ સાથેની શરૂ થઈ ગઈ છે, જેનું નામ છે દારુલ મદીના. ઇસ્લામની મેન બુનિયાદ ઇલ્મે દીન છે. આ સ્કૂલનું ઉદઘાટન કરવા આવેલ મુખ્ય મહેમાન અમીરે અહેલે સુન્નત સૈયદ મોહમ્મદ આરિફ અત્તારી. અત્તારી ઇલ્મે દીન વિશે ખૂબ સરસ પ્રવચન આપ્યું હતું અને બાળકોને વધુ અને સારો ઇલ્મ હાંસલ કરવાની તાકીદ કરી હતી. દાવત ઇસ્લામ હિંદ પ્રાયોજિત ભારતભરમાં આ 32મી સ્કૂલ ખુલી રહી છે, જેનાથી આપણે કહી શકીએ કે દાવત ઇસ્લામ હિંદ ફક્ત મસ્જિદો તામીર નથી કરતી, તેઓ દેશને અને મુસ્લિમ સમાજને આગળ લાવવા માટે સ્કૂલોના નિર્માણનું પણ કાર્ય કરે છે. પાણપુર પાસે આવેલ ઇલોલ ચાર રસ્તા પાસે નવી બનેલ આ સ્કૂલનું આજુબાજુનું વાતાવરણ એકદમ હેલાદક, મન મોહી જાય તેવું છે. આ વિસ્તારમાં બાળકોના અભ્યાસને લઈને આજુબાજુના ગામોમાંથી તેમજ રાજસ્થાનથી લોકો બાળકોને ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અહીંયા વસવાટ કરવા આવી રહ્યા છે. સ્કૂલના ઉદઘાટનમાં વોહરા સમાજના આગેવાનો તેમજ મોટા વેપારીઓ તેમજ મનસુરી મોમેન અને મેમણ જમાતના લોકોએ પણ હોશભેર ભાગ લીધો હતો અને સ્કૂલના લોકોને શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર વારિસ સૈયદ, હિંમતનગર.